ભુજની બેંકે લેણોને ચૂકવવા નોટિસ આપતા માલિક દ્વારા ખોટી ફરિયાદ કરાઈ। મર્કન્ટાઇલ બેંક દ્વારા લેણા બાબતની નોટિસ આપતા ફરિયાદી દ્વારા ખોટી પોલીસ ફરિયાદ કરાઈ હોવાનું ભુજ મર્કન્ટાઇલ બેંકે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું। બેંક દ્વારા જણાવ્યા પ્રમાણે ફરિયાદી દેવકુમાર ઇન્દુકુમાર પજવાણીએ આત્મનિર્ભર લોન માટે ગત વર્ષે બેંકમાં અરજી કરેલ હતી। જરૂરી પેપર્સ તેમના કન્સલ્ટન્ટ નીલમ ગગવાણી પાસે તૈયાર કરાવીને જુલાઈ 2020માં રજૂ કર્યા હતા। લોન માટે સિક્યુરિટી પેટે તેમણે તેમની ગાડી બેંકમાં લેન કરવા તૈયારી બતાવી હતી। બેંક મેનેજર આહુજાભાઈએ આરટીઓમાં લેન માટે ફોર્મ નંબર 34 ઇસ્યુ કરાવેલ હતું। બેંક લોન માટે આરટીઓ લેનની વિધિ અરજદારે પોતે જ કરવાની હોય છે અને બેંક ક્યારેય ઓરિજિનલ આરસી બુક લેતી નથી। લોનની અરજીમાં દેવકુમાર પજવાણીએ ખોટું સોગંદનામું રજૂ કર્યું હોવાનું ધ્યાને આવતા તેમની ભાગીદારી પેઢી દિયા લોજિસ્ટિક નામથી ભુજ મર્કન્ટાઇલ બેંકમાં 2009માં લોન લીધેલ હતી, જે ઘણા વર્ષોથી એનપીએ છે અને 24/8/2021ના બેંકે રૂપિયા 43,25,155 વત્તા વ્યાજ વસૂલ કરવા માટે મિલકતોની જપ્તી માટે નોટિસ આપી હતી। વધુમાં ખાતું એનપીએ હોવાથી લોન રિજેક્ટ કરેલ હતું અને લોન ખાતામાં કોઈપણ રકમનું ચૂકવણું જ થયેલ નથી। વધુમાં ફરિયાદીના કન્સલ્ટન્ટ નીલમ ગગવાણીએ જણાવ્યું કે તેઓ બેંકના એજન્ટ નથી અને તેઓ ફક્ત લોન કન્સલ્ટિંગનું કામ જ કરે છે અને આરટીઓનું કામ કરતા નથી કે તેમણે આરસી બુક લીધેલ નથી। વાહન ઉપર એસપી ચડતા સાથે વાહન માલિકને આરટીઓ તરફથી ડાયરેક્ટ એસએમએસથી જાણ થાય જ છે તથા ઓરિજિનલ આરસી બુક પણ વર્ષ પહેલાં ફરિયાદીને મળી હતી, તો હવે એક વર્ષ પછી શા માટે પાર્ટી ફરિયાદ કરે છે, જે બાબત પાર્ટીના ઇરાદા વિશે શંકા પ્રેરે છે। આમ બેંક દ્વારા લોન અને વ્યાજ પેટે જપ્તીની ચાલુ થયેલ કાર્યવાહી રોકવા તથા ઓછી રકમ સ્વીકારવા દબાણ ઊભું કરવા આખી ફરિયાદ ઉપજાવવામાં આવી હોય તેવું બેંકનું માનવું છે।